નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત એમાં ચેપ્ટર ચારમાં આજે જોઈએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ છ સૌ વાત કરીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચના દાખલા નંબર એક વિશે હવે દાખલા નંબર એકમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો અને તેના વિકર્ણો દોરીને તેના નામ આપવાના છે વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં આ પ્રશ્નોનો જવાબ પણ આપવાનો છે તો અહીંયા મેં એક કાચી આકૃતિ દોરેલી છે ચતુષ્કોણની આપણે ચતુષ્કોણ વિશે પ્રાથમિક સમજ મેળવી હતી ત્યાં પણ આ રીતે આકૃતિ દોરીને વાત કરી હતી કે ચતુષ્કોણમાં ચાર બાજુઓ હોય છે તેના વિકર્ણો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણને બે વિકર્ણો અહીંયા તમે જોઈ શકો છો કે સામસામેના બિંદુઓ ને જોડતા જે રેખાખંડ મળે તે જે તે ચતુષ્કોણના વિકર્ણો કહેવાય છે તો ચતુષ્કોણને બે વિકર્ણો મળે છે કયા બે વિકર્ણો છે અહીંયા નામ આપીએ તો વિકર્ણો લખી શકાય અહીંયા ચતુષ્કોણના વિકર્ણો ચતુષ્કોણ દોર્યો છે એ બી સીડી તો વિકર્ણો જોશો તો રેખાખંડ એસી અને રેખાખંડ બીડી આ બંને ચતુષ્કોણના વિકર્ણો છે ત્યારબાદ પ્રશ્નો પણ છે કે વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણના બંને વિકર્ણો પરસ્પર કયા ભાગમાં છેદે છે અંદરના ભાગમાં મળે છે એને નામ આપી દઈએ ઓ તો લખી શકાય કે બંને વિકર્ણો બંને વિકર્ણો એ વર્તુળના સોરી ચતુષ્કોણના ચતુષ્કોણના અંદરના ભાગમાં મળે છે અંદરના ભાગમાં મળે છે કયા બિંદુએ મળે છે ઓ બિંદુએ મળે છે ત્યારબાદ જોઈએ દાખલા નંબર બે તો ચતુષ્કોણ કે એલ એમ એનની કાચી આકૃતિ દોરો અને હવે કહો ચતુષ્કોણની આકૃતિ દોરવાની છે કે એલ એમ એને અહીંયા મેં કાચી આકૃતિ દોરી દીધી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે સામસામેની બાજુની બે જોડ હવે વિદ્યાર્થી મિત્રો સામસામેની બાજુઓ એટલે કઈ થશે એન કે અને એમ એલ આ સામસામેની બાજુ થશે એ જ રીતે બીજી સામસામેની બાજુ એમ એન અને કે એલ તો સૌપ્રથમ એક જોડ લખીએ કંઈક થશે કે એલ અને એમ એન કે એલ એમ એન રેખાખંડ કે એલ એમ એન અને બીજી જે જોડ માંગી છે બીજી જોડ લખીએ તો થશે એલ એમ અને કે એન રેખા એલ એમ અને કે એન આ બે જોડ મળશે સામસામેની બાજુની જોડ ત્યારબાદ જોઈએ સામસામેના ખૂણાની બે જોડ વિદ્યાર્થી મિત્રો સામસામેના ખૂણાની એક જોડ થશે ખૂણો એલ અને ખૂણો એન બીજી પેર બનશે ખૂણો કે અને ખૂણો એમ તો સામસામેના ખૂણાની બે જોડ બનાવીએ ખૂણો એન તથા એલ અને બીજી કઈ પેર બનશે બીજી પેર બનશે સામસામેના ખૂણાની એટલે ખૂણો કે અને ખૂણો એમ બે જોડ બનશે એ જ રીતે પાસ પાસેના પાસ પાસેની બાજુની બે જોડ વિદ્યાર્થી મિત્રો આપણે ચતુષ્કોણ વિશે વાત કરી હતી તેમાં જોયું હતું કે પાસ પાસેની બાજુઓની ચાર જોડ મળે છે અહીંયા આપણે કોઈ પણ બે જોડના નામ લખવાના છે તો પાસ પાસેની બાજુઓની બે જોડ જોઈએ તો રેખાખંડ એન કે અને રેખાખંડ કે એલ એન કે એલ આ એક જોડ થઈ અને બીજી જોડ લખી શકાય કે એલ અને એમ એલ કે એલ અને એલ એમ ત્રીજી પેર પણ બની શકે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે એલ એમ અને એમ એન અને એમ એન તથા એન કે કુલ ચાર જોડ મળે છે આપણને બે જ જોડ લખવાની કઈ છે ત્યારબાદ જોઈએ પાસ પાસેના ખૂણાઓની બે જોડ પાસ પાસેના ખૂણાની પણ ચાર જોડ મળે ખૂણો એન ખૂણો કે ખૂણો કે ખૂણો એલ ખૂણો એલ ખૂણો એન સોરી એમ અને ખૂણો એમ ખૂણો એન તો આપણે બે જોડ કહી છે તો બે જોડ લખી નાખીએ ખૂણો કે અને એલ કે અને એલ એ જ રીતે ખૂણો એમ અને ખૂણો એન પાસ પાસેની બાજુની જોડ બનશે પાસ પાસેના ખૂણાની બે જોડ બનશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈપણ ચતુષ્કોણની આકૃતિ આપેલી હોય તેમાંથી આ રીતના પ્રશ્નોના જવાબ બનાવી શકાય છે અને આકૃતિના આધારે તમે જવાબ આપી શકો છો અહીંયા સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ છ એટલે કે વર્તુળ વિશેની માહિતીના આધારે આપણે આપેલ સ્વાધ્યેય કરવાનું છે તો જોઈએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ છમાં દાખલા નંબર એક બાજુની આકૃતિના આધારે કહો બાજુમાં આકૃતિ દોરેલી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે વર્તુળનું કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર બરાબર મધ્યમાં આવેલું બિંદુ કયું થશે બિંદુ એ વર્તુળનું કેન્દ્ર થશે વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યાની વ્યાખ્યા આપણે જોઈ હતી કે વર્તુળનું કેન્દ્ર એક બિંદુ હોય અને બાકીનું બિંદુ જે છે એવો રેખાખંડ કે એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ એ વર્તુળ પરનો કોઈ પણ ભાગ હોય તો તેવો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા કહેવાશે તો અહીંયા ત્રણ ત્રિજ્યાઓ આપેલી જ છે રેખાખંડ ઓ એ રેખાખંડ ઓ બી અને રેખાખંડ ઓ સી આ વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ થશે ઓ એ ઓ બી રેખાખંડ અને રેખાખંડ ઓ સી ત્યારબાદ જોઈએ વર્તુળનો વ્યાસ વિદ્યાર્થી મિત્રો વર્તુળનો વ્યાસ એટલે સૌથી મોટામાં મોટી જીવા જે કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી જીવા તો કેન્દ્રમાંથી પસાર થતી જીવા કઈ છે એ સી માટે વર્તુળનો વ્યાસ થશે રેખાખંડ એ સી ત્યારબાદ જીવાના નામ લખવાના છે તો વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડો તે વર્તુળની જીવા બનશે એટલે કે રેખાખંડ ડીઈ અને વર્તુળનો વ્યાસ પણ વર્તુળની મોટામાં મોટી જીવા છે એટલે રેખાખંડ એસીનો પણ તેમાં સમાવેશ થશે ત્યારબાદ જોઈએ અંદરના ભાગના બે બિંદુઓ વર્તુળના અંદરના ભાગના બે બિંદુઓના નામ લખવાના છે તો અહીંયા આપણે બિંદુઓ અને અહીંયા તમને અંદર તમારી બુકમાં આકૃતિમાં આપેલું છે બિંદુ પી અને ક્યુ ક્યુ એ બારના ભાગમાં છે અને પી તથા ઓ એ વર્તુળના વર્તુળનું કેન્દ્ર પણ વર્તુળના અંદરના ભાગમાં હોય છે માટે બે બિંદુઓના નામ લખી શકાશે ઓ બિંદુઓ તથા બિંદુ પી એ જ રીતે વર્તુળના બહારના ભાગનું બિંદુ તો બહારના ભાગનું બિંદુ આવશે ક્યુ એ વર્તુળના બહારના ભાગનું બિંદુ છે ત્યારબાદ વૃતાંશ હવે વિદ્યાર્થી મિત્રો વૃતાંશ એટલે વર્તુળનો ચાપ અને બીજી બાજુ હશે તે વર્તુળની શું હશે ત્રિજ્યાઓ હશે તો આ બને છે વર્તુળનો વૃતાંશ એટલે કે ઓ એ વર્તુળનો વૃતાંશ થશે એક બાજુ ચાપ હશે અને અન્ય બે બાજુઓ છે વર્તુળની ત્રિજ્યા બનશે એટલે કે ઓ એ વર્તુળનો વૃતાંશ થશે ત્યારબાદ વૃત્તખંડ વૃત્તખંડ એટલે વર્તુળનો ચાપ હશે એક બાજુ તથા બીજી બાજુ શું હશે ચાપ અને બીજી બાજુનો ભાગ છે એ જીવા હશે માટે ઇ ડી એ વર્તુળનો વૃત્ત ખંડ કહેવાશે ઈ એફડી છે વર્તુળનો વૃત્ત ખંડ કહેવાશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર બે હવે દાખલા નંબર બેમાં પ્રશ્ન છે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે આગળ આગલા દાખલામાં જોયું કે વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે તો જવાબ આવશે હા દરેક વ્યાસ તમારે આખા વાક્યમાં લખવાનું છે દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે કારણ શું થશે કારણ કે વ્યાસ એ ત્યારબાદ તમારે કારણ પણ લખવાનું રહેશે કારણ કે વ્યાસ એ વર્તુળની કેવી જીવા છે મોટામાં મોટી જીવા છે મોટામાં મોટી જીવા છે ત્યારબાદ શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે ઓપોઝિટ ક્વેશ્ચન છે આગળના ક્વેશ્ચનનો ઓપોઝિટ ક્વેશ્ચન છે જીવા એ વ્યાસ છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ના આખા વાક્યમાં લખવાનું છે તમારે ના દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી કારણ કે વ્યાસ છે એ તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે દરેક જીવાઓ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થતી હોય તેવું જરૂરી નથી માટે દરેક જીવાએ વર્તુળનો વ્યાસ નથી ત્યારબાદ દાખલા નંબર ત્રણ વર્તુળ દોરીને દર્શાવવાનું છે અહીંયા મેં વર્તુળ દોરેલું છે આ જ રીતે તમારે તમારી નોટબુકમાં વર્તુળ દોરી આ જ રીતે વિદ્યાર્થી મિત્રો નામ નિર્દેશ કરવાના રહેશે તો અહીંયા જોઈએ તો વર્તુળના આધારે જોઈએ તો તેનું કેન્દ્ર કયું છે મધ્યમાં આવેલું બિંદુ એટલે બિંદુ ઓ એ વર્તુળનું કેન્દ્ર થશે ત્યારબાદ નંબર બી ત્રિજ્યા ત્રિજ્યા કઈ કઈ થશે વર્તુળની ત્રિજ્યાઓ અહીંયા પણ ત્રણ છે ઓ સી ઓ ઇ અને ઓ સી રેખાખંડ ઓડી અને ઓ ઈ રેખાખંડ આ ત્રણે ત્રણ વર્તુળની ત્રિજ્યા થશે ત્યારબાદ વ્યાસ એટલે કે મોટામાં મોટી જીવા રેખાખંડ સી ડી એ વર્તુળનો વ્યાસ થશે ત્યારબાદ વૃતાંશ એટલે કે એક બાજુ ચાપ અને બાકીની બે બાજુ વર્તુળની ત્રિજ્યા એટલે ઓ સી ઈ આ વર્તુળનો શું થશે વૃતાંશ થશે ઓ સી ઈ એ આપેલ વર્તુળનો વૃત્તાં છે ત્યારબાદ વૃત્તખંડ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ વૃત્તખંડ એટલે કે અહીંયા એક નામ આપી દઈએ એફ તો આ આપણો થશે વર્તુળનો વૃત્તખંડ કે એક બાજુનો ભાગ છે એ ચાંપ છે અને બાકીનો ભાગ જે રેખાખંડ છે તે વર્તુળની જીવા હશે એટલે એ એફ બી એ આપેલ વર્તુળનો વૃત્તખંડ થશે ત્યારબાદ જોઈએ વર્તુળના અંદરના ભાગનું બિંદુ તો બિંદુ પી એ વર્તુળના અંદરના ભાગનું બિંદુ છે ત્યારબાદ બહારના ભાગનું એક બિંદુ લખવાનું કહ્યું છે તો બહારના ભાગમાં આવેલું બિંદુ ક્યુ છે ત્યારબાદ વર્તુળનો ચાપ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો સી રેખાખંડ સી જે છે સી તથા ઈ એ આ વર્તુળનો શું બનશે ચાંપ બનશે એટલે કે વર્તુળનો ચાપ થશે સી ઉપર આ રીતે ચાપમાં નિશાની કરવાની રહેશે સી એ વર્તુળનો ચાપ છે ત્યારબાદ જોઈએ દાખલા નંબર ચાર વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો વર્તુળના બે વ્યાસ એ હંમેશા છેદે છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વર્તુળ લઈ લો એમાં આ એક વ્યાસ તો છે જ બીજો વ્યાસ દોરો એ પણ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે આપણે જાણીએ છીએ વ્યાસ એ વર્તુળના દરેક વ્યાસ એ દ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય છે એટલે કે કોઈ પણ બે વ્યાસ દોરો એ હંમેશા એકબીજાને છેદે જ છે તો વિધાન કેવું થશે ખરું થશે ત્યારબાદ પ્રશ્ન બે વિધાન આપેલું છે બીજું કે વર્તુળનું કેન્દ્ર એ હંમેશા વર્તુળના અંદરના ભાગમાં છે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં જ હોય છે તે બહારના ભાગમાં હોતું નથી એટલે આ વિધાન પણ કેવું થશે સાચું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય ચાર પોઈન્ટ છ પૂર્ણ થાય છે તમારે તમારી નોટબુકમાં જો કોઈ પણ દાખલો બાકી રહી ગયો હોય તો આ ચેપ્ટરનો પૂરો કરી દેવાનો રહેશે એટલે નોટબુકમાં પણ ચેપ્ટર ચાર કમ્પ્લીટ કરી દેવાનું રહેશે અને સાથે સાથે સ્વાધ્યાયપોથીમાં પણ ચેપ્ટર ચારના દરેક દાખલા પૂર્ણ કરવાના રહેશે સ્વાધ્યપોથીના દરેક દાખલા મેં હોમવર્કમાં આપેલા છે દરેક દાખલા તમારે સ્વાધ્યપોથીના ચેપ્ટર ચારના પૂર્ણ કરી દેવાના રહેશે નેક્સ્ટ વિડીયોથી આપણે ચેપ્ટર પાંચની શરૂઆત કરીશું થેન્ક યુ